ઉપલેટા શહેરમાં કોરોનાથી મૃત્યુ પામેલ લોકોના આત્માને શાંતિ માટે મિશન અભિમન્યુ ગ્રુપ દ્વારા સ્મશાન ખાતે શાંતિ પાઠ રાખવામાં આવ્યો. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કોરોના મહામારીમાં કોરોનાથી મૃત્યુ પામેલ સ્વજનોને તેના પરિવારો મૃતકનું મોઢું પણ નથી જોઈ શક્યા અને ઘણા બધા અગ્નિદાહ પણ નથી આપી શક્યા તેવા સ્વજનોના તેમજ તેમના દિવંગત આત્માને શાંતિ મળે એ હેતુથી ઉપલેટા અભિમન્યુ ગ્રુપે સ્મશાનમાં સતત સેવાકીય કાર્ય કરવા માટે તત્પર છે ત્યારે તેમને આ સારો વિચાર સ્ફૂર્યો અને 20 જેટલા કર્મકાંડી બ્રાહ્મણોને બોલાવી શાંતિ પાઠ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉપલેટા ગામ સમસ્ત કોરોના મહામારીના રોગચાળાને કારણે આપણે સૌએ ઘણા બધા આપતજન ગુમાવેલા છે. આ સ્વજનોને સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરેલો છે જેમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ માત્ર ને માત્ર ઘરના સભ્યો દ્વારા જ મુખાગ્નિ આપેલ છે. મારું નામ જસ્મીન હિરાણી છે, મિશન અભિમન્યુ ટીમ ઉપલેટા સભ્ય. આજે ઘણા સમયથી આ કોરોના જેવી મહામારી ચાલી રહી હતી તેમાં ઉપલેટામાં ઘણા બધા લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ત્યારે મિશન અભિમન્યુ ટીમ સક્રિય થઈ અને જે લોકોના દર્દી, જે લોકોના સભ્યો કે જે કોઈ લોકોના સ્વજન આજે ગુમાવ્યા છે તે લોકો એટલા ભયમાં હતા કે એના માટે ત્યાં સુધી પહોંચવામાં એ લોકો ડરતા હતા. ત્યારે મિશન અભિમન્યુ ટીમ સક્રિય થઈ એક એક સભ્ય તેના ઘર સુધી પહોંચી દર્દી સૌ લઈ અને ઉપલેટા સ્મશાન સુધી પહોંચાડી તેની વિધિવત રીતે અહીં સ્મશાન વિધિમાં અગ્નિદાહ કરવામાં આવ્યો છે. આટલા લોકો 300 થી 400 જેટલા સમથિંગ લોકો આ કોરોના મહામારીમાં મૃત્યુ પામે છે તેના મોક્ષ અર્થે તેની શાંતિ માટે આજે ઉપલેટા સ્મશાન ભૂમિ પર ઉપલેટાના બ્રાહ્મણ કર્મકાંડ બ્રાહ્મણ દ્વારા આજરોજ શાંતિ પાઠનું આયોજન કરેલ છે, જે જણાવતો બહુ આનંદ થાય છે. અને આજે એવું લાગે છે કે મૃત્યુદરનો આંક ઘણો ઘટ્યો છે, તેથી ઘણા લોકોમાં શાંતિ છે, ભગવાનની દયા છે.